કોઈ પણ બે ગ્રહ વચ્ચે અંતર માપવાનું કહેવામાં આવે તો વિચારો કઈ રીતે માપશો? વિચારી લીધું? વેલ, તો આ જ વસ્તુ આપણે આ વિડીયોમાં જોશું અને પછી કદાચ વિચારશો તો એ વસ્તુ સરળતાથી થઈ જશે. તો ચલો મિત્રો, આ વિડીયો જુઓ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ઓનલાઈન ક્લાસ. આજનો આપણો ટોપિક છે કે ગયા વિડીયોની અંદર દ્રષ્ટિ સ્થાનભેદ એટલે શું એ ચેક કરી ગયા. હવે એ દ્રષ્ટિ સ્થાનભેદની રીતની મદદથી આપણે કોઈપણ બે ગ્રહ વચ્ચેનું અંતર શોધીશું. ફરીથી એકવાર, કોઈપણ બે ગ્રહ વચ્ચેનું અંતર શોધીશું. માની લો કે અહીં કોઈ ગ્રહ આપેલો છે એસ, અને આપણો આ ગ્રહ એટલે કે પૃથ્વી તો છે જ, તો આ બંને વચ્ચેનું અંતર જે દેખાય છે ડી. ફરીથી એકવાર, આ કોઈ એસ છે, આ કોઈ પૃથ્વી છે, આ બંને ગ્રહો છે, તો બંને ગ્રહ વચ્ચેનું અંતર થશે, એ અંતર કેટલું થશે? એ અંતર થશે ડી. તો આપણે આ ડી અંતર શોધવાનું છે. તેના માટે કઈ મેથડનો ઉપયોગ કરશું? આપણે દ્રષ્ટિ સ્થાનભેદનો રીતનો આપણે અહીં ઉપયોગ કરશું. તેના માટે આપણે વાક્ય વાંચીએ કે પૃથ્વીના બે જુદા જુદા અવલોકન સ્થાને વેધશાળા એ અને બી એક જ સમયે એસનું અવલોકન કરવામાં આવે છે. ચલો મિત્રો, તો આનો આપણે મતલબ સમજી કે તમારી પાસે કોઈ એ સ્થાન કે કોઈ બી સ્થાન પાસે શું મૂકવામાં આવ્યું છે? વેધશાળા મૂકવામાં આવી છે. મતલબ કે ટેલિસ્કોપને ગોઠવવામાં આવ્યું છે, જેને ઇંગ્લિશમાં આપણે ઓબ્ઝર્વેટરી કહીએ છીએ. આપણે કહેવા જઈએ તો આપણી બાજુની જે આબુ છે એ આબુમાં ઓબ્ઝર્વેટરી આવેલી છે. તો મતલબ કે એ અને બી સ્થાન પાસે શું ગોઠવવામાં આવ્યું છે? તો કે ટેલિસ્કોપ ગોઠવવામાં આવ્યું છે, અને એક જ સમયે એ કોઈ ગ્રહનું શું કરે છે? અવલોકન કરે છે. તો તમને અહીં એક સિમ્પલ જીઓમેટ્રી ઊભી થશે. કઈ? તમે જોઈ શકો છો કે આ કોઈ વર્તુળનું શું છે? કેન્દ્ર. અને આ શું બનશે? આ વર્તુળ બનશે, રાઈટ? તો વર્તુળની અંદર તમે આ ત્રિજ્યા બનાવી, તો આ ભાગ કયો બનશે? આ ભાગ બનશે ચાપ, રાઈટ? જે તમે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છો. તો ફરીથી એકવાર, એક જ સમયે એ અને બી છે એ કોનું અવલોકન કરે છે? એસનું અવલોકન કરે છે. અને આ બંને લાઇનના કારણે ખૂણો કેટલો બન્યો? ખૂણો બને છે થીટા. તો તમે એમ કહી શકો છો કે એ થી બીનું અંતર કંઈક હોવું જોઈએ. તો એ થી બી વચ્ચેનું જે અંતર બને છે એ અંતર કેટલું લેવામાં આવ્યું છે? બી લેવામાં આવ્યું છે. ફરીથી એકવાર, એના વચ્ચેનું અંતર કેટલું લેવામાં આવ્યું છે? બી લેવામાં આવ્યું છે, રાઈટ? તો જુઓ, તો આ તમારી થઈ ગઈ ડાયાગ્રામ, જેની અંદર એસ એ ગ્રહ છે, કોઈ પૃથ્વી છે, પૃથ્વીનો વ્યાસાંત બિંદુઓ ક્યાં છે? એ અને બી. વ્યાસાંત બિંદુઓ મતલબ કે વ્યાસના બંને છેડા ઉપર આવેલા બિંદુઓ. હવે તમે જુઓ છો તે પ્રમાણે એ અને બી વચ્ચેનું અંતર કેટલું લેવામાં આવ્યું છે? સ્મોલ બી લેવામાં આવ્યું છે. હવે તમે જુઓ તો ખૂણો તમને અહીંયા દેખાશે એ એસ બી. ખૂણો કેવો દેખાશે? એ એસ બી, જેને તમે કેટલું નામ આપ્યું? થીટા નામ આપ્યું, રાઈટ? એના પછી તમે જુઓ, ગ્રહ ઘણો જ દૂર હોવાથી બી બાય કેપિટલ ડી ઇટ ઇઝ મચ મચ લેસર દેન વન. આ રીતે છે. હવે આનો મતલબ સમજીએ. આપણે બી ને આપણે અંશમાં રાખ્યું, ડી ને આપણે ક્યાં રાખ્યું? છેદમાં રાખ્યું. આની કિંમત છે એ ખૂબ જ નાની હશે. કોના કરતાં? એક કરતાં. કઈ રીતે? કારણ કે કોઈ પણ ગ્રહ છે એ ખૂબ જ દૂર છે. ખૂબ જ દૂર એટલે કેટલો દૂર? તો કે પ્રકાશ વર્ષમાં એનું મૂલ્ય હોય છે. અને બી છે એ તો પૃથ્વીનો શું થઈ ગયો? વ્યાસ. હવે પૃથ્વીનો વ્યાસ તમે જોવા જાઓ એ કેટલો હશે? ખૂબ જ નાનકડો હશે, રાઈટ? તો મતલબ કે વ્યાસની કિંમત કેવી છે? નાનકડી. એનો મતલબ કે અંશ કેવો આવે છે? નાનો. અને છેદ કેવો આવે છે? મોટું. તો જ્યારે જ્યારે અંશ નાનો અને છેદ મોટું હોય ત્યારે એની કિંમત કેવી આવશે? એક કરતાં ખૂબ જ ઓછી આવશે. તો જે ખૂણો રચાય છે, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા, એ શું છે? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ બને છે. હવે તમે જુઓ, એ થી એસનું અંતર કે બી થી એસનું અંતર એ કેટલું છે? ડી છે. ફરીથી એકવાર, કોનું અંતર? એ થી એસ યા બી થી એસ, એ અંતર કેટલું લેવામાં આવ્યું છે? ડી લેવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ થીટા એટલે શું? ચાપ છેદમાં ત્રિજ્યા. તો ચાપ કેટલી છે? એ બી. અને ત્રિજ્યા કેટલી છે અહીં? તો કે અહીં ત્રિજ્યાને લેવામાં આવી છે ડી. તો મતલબ કે સીધો આપણે અહીંયા ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકતા ચાપ એ બી થઈ જશે, ત્રિજ્યા એ એસ થઈ જશે. તો તમે જોઈ શકો ચાપ છે એ કેટલું છે? બી છે. અને એ એસને સૂત્રનો કરતા બનાવો, થીટાને ક્યાં લઈ લો? છેદમાં. અહીં ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે થીટા છે એ કદાચ ડિગ્રીમાં આપેલા હોય, થીટા છે એ મિનિટમાં હોય કે સેકન્ડમાં હોય, આ બધાને હંમેશા શેમાં કન્વર્ટ કરવાનું? આ બધાને હંમેશા કન્વર્ટ કરવાનું થાય છે રેડિયનમાં. ફરીથી એકવાર, ડી ઇટ ઇઝ ઇક્વલ ટુ બી બાય થીટા, જ્યાં થીટા શું છે? થીટા છે એને રેડિયનમાં કન્વર્ટ કરવું જરૂરી છે.
तो डी तमने मड़ी गयो। तो डी एटले शुं थाय छे? डी नो मतलब थाय छे अंतर। कोना कोना वच्चे नुं अंतर? तो के आ जे अंतर छे ते ए अंतर कोना वच्चे नुं छे? कोई ग्रह अने आ पृथ्वी वच्चे नुं अंतर मड़ी जशे तमने डी। तो मित्रों आ रीते कोईपण बे ग्रह अथवा तो कोईपण बे अवकाशी पदार्थ वच्चे तमे शुं जाणी सको छो? अंतर जाणी सको छो। आ वीडियो ने लाइक करो, शेर करो और जरूर थी सब्सक्राइब करो। सब्सक्राइब करवानुं ना भूलता। थैंक यू।